નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષ્યાંગ પ્રકરણ ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભાગ એક જેમાં મિત્રો આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ઋગ્વેદકાલીન કે વેદકાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા તેમની ચૂંટણી પણ થતી એ ઉપરાંત સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિષ પણ કહેવામાં આવતો હતો ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી તો મિત્રો અત્યારે આપણે ત્યાં જે રાજ્ય વ્યવસ્થા છે એ જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ સમયે હતી અને એ વિશેની માહિતી આપણને વેદ મહાકાવ્યો બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે તેમાંથી પ્રાપ્ત થાય છે તો કે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં કબીલાઈ શાસન વ્યવસ્થા અમલમાં હતી એ કયા પ્રકારની હતી તો કે તેના વડાને રાજન્ય કહેવામાં આવતા ત્યારબાદ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી તો એ પ્રકારના જે સમુદાયને વિષ તરીકે ઓળખવામાં આવતા હતા તો કે આજે કયા પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે તો કે જુદા જુદા સમય દરમિયાન જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જનપદ એટલે શું તેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી તો આ રીતે જે ગંગા અને પંજાબના નદીના જે કિનારાના પ્રદેશો હતા ત્યાં જુદા જુદા સમૂહો આવીને વસ્યા અને તેને પરિણામે પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવે છે જન એટલે કે લોકો લોકોનો સમૂહ જ્યાં વસવાટ કરે છે તેને જનપદ તરીકે ઓળખવામાં આવે છે એવી રાજ્ય વ્યવસ્થાને જનપદ તરીકે ઓળખવામાં આવે છે ક્યારે ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો એ સમય દરમિયાન બરાબર કયા સમય દરમિયાન એક ઈસવીસન એક હજારની ની પૂર્વે બરાબર તો કે એ સમયગાળા દરમિયાન જનપદ એટલે કે રાજ્ય તરીકે વપરાતો હતો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાય સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી તો આ રીતે જે જનપદ હતું એ ઋગ્વેદકાલીન જે કબીલાય વ્યવસ્થા હતી એનાથી કંઈક વિશેષ હતું કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે તો આ રીતે જનપદમાં કુરુ અને પાંચાલ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે તમને પૂછાય પ્રશ્ન જનપદ એટલે શું તેમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો કુરુ અને પાંચાલ રાજ્યોનો સમાવેશ થાય છે તમને જોડકામાં પણ પૂછાય જનપદ તો જનપદના રાજ્યો કયા કુરુ અને પાંચાલ જનપદ બાદ મહાજનપદ એટલે શું બરાબર ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ પેલી એક હજાર પૂર્વેની આસપાસ હતી આ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો પણ હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા હવે મહાજનપદમાં બે પ્રકારના રાજ્યો હતા ગણરાજ્યો પણ હતા અને રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા તો મિત્રો ગણરાજ્ય એટલે શું અને રાજાશાહી રાજ્ય એટલે શું જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું પરંતુ એ પૂર્વે ઈસવીસન પૂર્વે જે છઠ્ઠી સદીની આસપાસ સોળ જેટલા મહાજનપદો હતા તમને પ્રશ્ન પૂછાય છે કેટલા મહાજનપદો હતા તો કેટલા આવશે સોળ પ્રકારના જે તમને અહીં કોષ્ટકમાં આપવામાં આવ્યા છે મહાજનપદ અંગ જેની રાજધાની ચંપા હતી અને તે વર્તમાન સ્થાન પૂર્વ બિહાર ત્યારબાદ મહાજનપદ બે જે વજ્જી જેની રાજધાની વૈશાલી હતી તો અત્યારે હાલમાં ઉત્તરનું બિહાર ત્યારબાદ મલ્લ મહાજનપદ એની રાજધાની કુશીનારા ગોરખપુરના આસપાસનો પ્રદેશ ગોરખપુર ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ત્યારબાદ કાશી કાશીની રાજધાની વારાણસી અને વારાણસી ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ત્યારબાદ મગધ મગધ મહાજનપદ હતું એની રાજધાની ગિરિવ્રજ કે રાજગુરુ જે હાલનું વર્તમાનમાં દક્ષિણ બિહાર કૌશલ જેની રાજધાની શ્રાવસ્તી એટલે કે અયોધ્યા જે હાલનું વર્તમાનમાં અવધ જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ત્યારબાદ વત્સ કૌશાંબી પ્રયાગરાજની આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવ્યો છે ત્યારબાદ ચેદી મહાજનપદ જેની રાજધાની સુક્તિમતી જે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ હાલનું મધ્યપ્રદેશ બરાબર જે મધ્ય ભારત છે બરાબર યમુના અને નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે ચેદી મહાજનપદ જેની રાજધાની સુક્તિમતી હતું ત્યારબાદ પાંચાલ અહીં છત્ર કાંપીલ્ય બરાબર બરેલીના આસપાસનો પ્રદેશ બદાયુ જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ત્યારબાદ સુરસેન તેની રાજધાની મથુરા મથુરા પાસેનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવ્યો છે ત્યારબાદ કુરુ મહાજનપદ જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ અને હાલમાં તે દિલ્હી અને મેરઠના આસપાસનો જે પ્રદેશ છે તે ત્યારબાદ અસ્મક એટલે કે એની રાજધાની પોડનિયા હતી અને તે ગોદાવરી નદીના કિનારેનો પ્રદેશ ત્યારબાદ અવંતી મહાજનપદ જેની રાજધાની ઉજ્જયની માળવાનો પ્રદેશ મહાજનપદ મત્સ્ય જેની રાજધાની વિરાટનગર જયપુર રાજસ્થાનમાં આવ્યું છે તેની પાસેનો પ્રદેશ ત્યારબાદ ગાંધાર મહાજનપદ જેની રાજધાની તક્ષશિલા પેશાવર અને રાવલપિંડીની આસપાસનો પ્રદેશ ત્યારબાદ કંબોજ મહાજનપદ જેની રાજધાની લાજપુર નૈવૃત્ત કાશ્મીરની આસપાસનો પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આવા સોળ પ્રકારના મહાજનપદ આવ્યા છે જેની રાજધાની તમને આપવામાં આવી છે જેમાંથી આઈએમપી તો મત્સ્ય ગાંધાર કંબોજ ત્યારબાદ કુરુ અને પાંચાલ એની રાજધાની તમારે યાદ રાખવાની છે મગધ કાશી અંગ ચેદી તો કે આ જે મહાજનપદ છે તેની રાજધાની તમને પૂછાય છે પાલી ભાષામાં લખાયેલા અંગુતરની કાંઈ ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં સોળ મહાજનપદો હતા તમને પૂછાય છે કે કયા કાળમાં કેટલા મહાજનપદો હતા તો અનુવેદિક કાળમાં સોળ જેટલા મહાજનપદો હતા કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે તો મિત્રો જે જનપદ આપણે ઉપર મુજબ જોઈ ગયા એ જનપદો તમને અહીં નકશામાં દર્શાવવામાં આવ્યા છે ત્યારબાદ જે મહાજનપદમાં રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણરાજ્ય એમ બે પ્રકાર પડે છે એ વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે શું જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તે એને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય તો આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી હતી એ સમય દરમિયાન જે મહાજનપદો હતા એમના વચ્ચે સત્તા માટે હરીફાઈ થતી હતી જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો જેમાં મગધ કૌશલ વત્સ અવંતિ વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી જેમાં આખરે મગધ એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું તો વિદ્યાર્થી મિત્રો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય રાજાનું શાસન હોય રાજાની સત્તા હોય તે રાજ્ય જેને આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ તો આવા શક્તિશાળી રાજ્યોમાં મગધ કૌશલ વત્સ અને અવંતી હતા તો એ સમય દરમિયાન જે મગધ હતું તે સૌથી શક્તિશાળી રાજ્ય હતું તો વિદ્યાર્થી મિત્રો મગધ વિશે આપણે ચર્ચા કરીશું રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું આ રીતે બુદ્ધના સમયમાં જે મગધ રાજ્ય હતું તે શક્તિશાળી ગણાયું હતું અને જેમાં જે ત્રણ વંશો હતા તે શાસન કરી ગયા જે વિશે આપણે ચર્ચા કરીશું એમાં એ હરિયક વંશ આ વંશનો સ્થાપક બીબીસાર નામનો રાજા હતો મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી જે ગંગા અને શોણ નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલી પુત્ર પટનાને રાજધાની બનાવી હતી તેણે સંઘ સાથે યુદ્ધ કરીને લિચ્છીવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો તો આ રીતે પ્રથમ જે વંશ હતો એમનો જે રાજા બીબીસાર હતો એમનો પુત્ર શત્રુ એ જ્યારે શાસન પર આવ્યો ત્યારે એમણે રાજધાની રાજગૃહથી પાટલીપુત્ર લઈ ગયા અને એ રીતે જે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરીને જે લીચ્છીઓ હતા એમને હરાવ્યા અને જે મગધ રાજ્ય હતું એનો રાજ્ય વિસ્તાર વધાર્યો ત્યારબાદ નાગવંશ આવ્યો હર્યકવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે તો આ રીતે જે શિશુનાગ હતો તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા ત્યારબાદ નંદવંશ આવ્યો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તો આ રીતે ભારતના સામ્રાજ્યના નિર્માતા મહાપદ્મનંદ ગણવા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું કોના સમયમાં મહાપદ્મનંદના સમયમાં બરાબર ભારતે સૌથી મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ ધનનંદન નામના રાજાનું શાસન હતું તો આ રીતે જે નંદ વંશ હતો તેમાં ધનનંદન નામના જે રાજા હતા તેઓ શાસન પર હતા એ સમયગાળા દરમિયાન સિકંદર દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું તો આ રીતે આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જોયું બરાબર હવે આપણે ગણરાજ્ય વિશે ચર્ચા કરીશું ગણરાજ્ય એટલે શું ગણ ગણ એટલે કે લોકોનો સમૂહ બરાબર જેને આપણે ગણ રાજ્ય તરીકે ઓળખીએ છીએ તો કે ઘણા બધા લોકોનો સમૂહ એના માટે આપણે ગણ શબ્દ વાપરીએ છીએ કોઈ જૂથ અથવા સમૂહ માટે તો ગણરાજ્ય એટલે શું ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય ટૂંકમાં લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે બરાબર એક પ્રતિનિધિ તરીકે જે રીતે વર્ગમાં આપણે પ્રતિનિધિ મોનિટર રાખતા હોઈએ છીએ એ જ રીતે દેશને ચલાવવા માટે કે રાજ્યને ચલાવવા માટે પ્રતિનિધિ પરોક્ષ કે પ્રત્યક્ષ પદ્ધતિથી ચૂંટી કાઢવામાં આવે છે ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધ માત્ર લક્ષણ હતું તો આ રીતે ગણરાજ્ય એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ છે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે ગણ એટલે કે સમૂહ એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એક ગણરાજ્ય કહી શકાય છે જે રાજ્યમાં એક કરતાં વધારે સભ્ય સંખ્યા હોય એવા રાજ્યને આપણે ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો તો આ રીતે એ સમયે કેટલાક રાજ્યો એવા પણ હતા કે જે રાજ્યના લોકો રાજાને પસંદ કર પસંદ કરતા હતા અને એ દ્વારા રાજાને પસંદ કરવામાં આવતો હતો આવા રાજ્યને પણ ગણ રાજ્ય કહેવામાં આવતું હતું જેમાં વૈશાલીના લીચ્છીવીઓ કપિલ વસ્તુના શાક્યો મિથિલાના વિદેહ કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો તો મિત્રો ગણરાજ્યોમાં કેટલાક રાજ્યો એવા હતા કે લોકો તેમના રાજાને પસંદ કરતા હતા અને એ રીતે એમને પસંદ કરતા હોવાથી એ ગણરાજ્ય કહેવાતું હતું જેમાં લી વૈશાલીના લીચીવીઓ કપિલ વસ્તુના શાક્યો અને મિથિલાના વિદે કુશીનારાના મલ્લો વગેરે જેવા પ્રજાઓના ગણરાજ્યો હતા તો મિત્રો ગણ રાજ્યો એટલે શું ગણ રાજ્યોમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો આ વિશે તમારે લખવાનું ત્યારબાદ અહીં તમને ગણ એટલે શું ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો એટલે કે જૂથ અથવા સમૂહ સંઘ એટલે સંગઠન અથવા સભા ત્યારબાદ વૈશાલીના વજ્જી રાજ્ય વૈશાલીનું વજ્જી રાજ્ય હતું એ વિશે આપણે ચર્ચા કરીશું રાજ સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા તેમજ સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા આ જોઈને લીચ્છીવી વજ્જી જ્ઞાતુક વિદેશ શાક્ય અને મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘના નામે ઓળખાયું તો આ રીતે આ આ રીતે જે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી તો કે એઓએ પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે જે ગણરાજ્ય હતા એ ગણરાજ્ય સાથે યુદ્ધો કર્યા અને એને પરિણામે એ જે રાજ્યો હતા એ રાજ્યો એટલે કોણ ગણરાજ્ય ગણરાજ્યના લોકો હતા એમણે પોતાનો એક સંઘ રચ્યો જે વજી સંઘના નામે ઓળખાયો એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છીવીઓનું પાટનગર વૈશાલી હતું તો આ રીતે જે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી એમની સામે રક્ષણ મેળવવા માટે જે ગણરાજ્યના લોકો હતા એમણે એક સંઘ રચ્યું અને એ જે સંઘ છે તેને સંગના નામે ઓળખાયું અને એનું મુખ્ય સ્થાન જે લીચ્છીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વજિસંઘનું ગણરાજ્ય પણ કહેવામાં આવતું હતું તો આ રીતે વૈશાલીઓના વજિસંઘનું ગણરાજ્ય તરીકે ઓળખાતું હતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું તો આ રીતે જે ગણરાજ્યનું રાજ્ય વહીવટનું સંચાલન મુખ્યત્વે સભા દ્વારા થતું હતું જેના કારણે તેને ગણતંત્ર પણ કહેવામાં આવતું હતું ગણરાજ્યમાં રાજની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી તો આ રીતે મિત્રો જે ગણરાજ્ય હતું બરાબર વૈશાલીનું જે વચ્ચે રાજ્ય હતું એ ગણરાજ્યમાં મુખ્યત્વે સભા હતી અને એ સભામાં સભ્યો હતા કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો તે સભાના જે સભ્યો છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવતું હતું અને બહુમતી કે સર્વાનુમતે પસાર કરવામાં આવતું હતું અને એ રીતે નિર્ણયો લેવાતા હતા ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી વૃદ્ધ શા માટે કારણ કે તેમને અનુભવ હોય તેમની પાસે અનુભવ શક્તિ હોય છે ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા હતા તો આ રીતે જે ગણરાજ્યો હતા તે રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખને પસંદ કરતા હતા તેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી જે ગણરાજ્યો હતા તે પોતાના પ્રમુખની ચૂંટણી પસંદગી દ્વારા કરતા હતા ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો અને ગણરાજ્યોની પોતાની એક સભા હતી તો આ રીતે ગણરાજામાં પ્રત્યેક સભામાં જે સભ્ય હોય છે તેને રાજા ગણવામાં આવતું હતું જ્યારે રાજા રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં જે રાજા હોય છે તે જ આ જે નિર્ણય લે છે તેને જ આખરી ગણવામાં આવતો હતો બરાબર ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી સુધી જ સભ્યપદ ભોગવતો હતો એટલે કે જે સભ્ય સભામાં સભ્ય તરીકે હોય છે એ નિયત સમય સુધી જ સભ્યપદ ધરાવતો હતો ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી તો આ રીતે ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહ સમિતિ હોય છે જે તેમને રાજ્યના વહીવટમાં મદદરૂપ થતી હતી તો આ રીતે જે મહાજનપદમાં મુખ્યત્વે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણરાજ્ય હતા તો કે એક ગણરાજ્ય એટલે શું ત્યારબાદ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે શું તે આપણે જોઈ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જેમાં રાજાનું શાસન હોય છે જાણે જ્યારે ગણરાજ્યમાં જે સભા કે સમિતિની રચના કરવામાં આવી હોય છે એ સભાના જે પ્રમુખ હોય છે અને જે સભ્યો હોય છે એમના દ્વારા બહુમતીથી નિર્ણયો લેવામાં આવે છે એમના વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવે છે બરાબર પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય પ્રાચીન ભારતના ગણરાજ્યોને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે જે પ્રાચીન સમયનું ગણરાજ્ય હતું અને આજની જે લોકશાહી છે એમના વચ્ચે શું સામ્યતા સમાનતા જોવા મળે છે એ વિશે તમા એ વિશે તમારે વિચારવાનું છે ત્યારબાદ ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા જે ગણરાજ્ય હતું એ સમય દરમિયાન સમાજનું જીવન લોકોનું જીવન કયા પ્રકારનું હતું જે રાજ્ય વ્યવસ્થા હતી તે કયા પ્રકારની હતી તો એ વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ તમે આજનું ગણ આજની લોકશાહી અને પ્રાચીન જે ગણરાજ્ય છે તે વિશે તમે સરખામણી કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો પુરાતત્વ શાસ્ત્રીઓને જે અવશેષો પ્રાપ્ત થયા છે તો એમના મતે એ સમય દરમિયાન લોકો સાદા ઘરોમાં રહેતા હતા અને પ્રવૃત્તિમાં પશુપાલન ખેતી વગેરે જેવી પ્રવૃત્તિ તેઓ કરતા હતા ખેતીમાં તેઓ ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ અને કઠોળ વર્ગના પાકો તેઓ કરતા હતા લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વીય શાસ્ત્રીઓ આવા કેટલાક માટીના વાસણો પણ મળી આવ્યા છે તો કે આપણને પુરાતત્વીય શાસ્ત્રીઓ દ્વારા કેટલાક અવશેષો મળી આવ્યા છે જેમાં માટીના વાસણો આ જે માટીના વાસણો આપણને મળી આવ્યા છે એના પર ચિત્રકામ કરવામાં આવ્યું છે એટલે કે આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો હતા અને એના આધાર આપણે કહી શકીએ કે એ સમય દરમિયાન તેઓ માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લેબંધી કરવામાં આવતી હતી કિલ્લાઓ બાંધવામાં આવતા હતા આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પણ પ્રદર્શન કરતા હતા અને એ માટે રાજ્યની ફરતે વિશાળ અને ઊંચી તેમજ ભવ્ય દિવાલોનું નિર્માણ કરતા હતા પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે પચીસો વર્ષ પહેલાંની ગણાય છે તો આ રીતે પ્રયાગરાજ પાસે આપણને જે ઈંટની દિવાલ મળી આવે છે આવી છે તે પચીસો વર્ષ પહેલાની હોવાનું માનવામાં આવે છે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે તો આ રીતે પ્રત્યેક રાજા પોતાના પ્રજાનું રક્ષણ કરવા માટે અથવા તો પોતાની ભવ્યતાનું પ્રદર્શન કરવા માટે આ પ્રકારે કિલ્લેબંધી કરતા હતા જેમાં તેઓ પુષ્કળ પ્રમાણમાં ઈટ અને પથ્થરનો ઉપયોગ કરતા હતા એમાંની એક દિવાલ આપણને પ્રયાગરાજ પાસેથી મળી આવી છે જે અલ્હાબાદમાં આવ્યું છે આ પ્રયાગરાજ બરાબર તમને અહીં ચિત્રમાં પણ આપવામાં આવ્યું છે આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી અને આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો હતો તો મિત્રો જે મહાજન પદ હતું એમાં સેનાને સંરક્ષણ સેના જે હતી એમના સંરક્ષણ માટે મજબૂત કિલ્લેબંધી કરવામાં આવતી હતી અને એ માટે લોકો પાસેથી કર વસૂલ કરવામાં આવતો હતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા તો એ સમયગાળા દરમિયાન દરમિયાન પણ કર આપવામાં આવતો હતો શા માટે કારણ કે લોકોનું સંરક્ષણ કરવા માટે મજબૂત કિલ્લેબંધી કરવામાં આવતી આવતી હતી એટલા માટે એ સમય દરમિયાન ખેડૂત પણ પોતાની જે ખેતીના ભાગનો છઠ્ઠા ભાગ જેટલો આપતો હતો રાજ્યમાં ત્યારબાદ કારીગર વર્ગ પણ પોતે જે કાર્ય કરે છે તે કાર્ય રાજ્યને પણ કરી આપતો હતો પશુપાલકો હતા એ પોતે પશુ આપતા હતા કર તરીકે વેપારીઓ માલ સામાનના જે ખરીદ વેચાણ પર પણ કર આપતા હતા મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો તો એ સમયગાળા દરમિયાન લોખંડોમાંથી ઓજાર બનવા લાગ્યા અને તેનો ઉપયોગ ખેતીમાં થવા લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે જનપદ એટલે શું ત્યારબાદ મહાજનપદ મહાજનપદમાં પણ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણરાજ્ય ગણરાજ્યમાં પણ જે વૈશાલી વચ્ચે રાજ્ય હતું તે વિશે માહિતી મેળવી ત્યારબાદ ગણરાજ્યના સમય દરમિયાન સમાજના લોકોનું જીવન કયા પ્રકારનું હતું એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી અહીં તમને વધારાની માહિતી આપી છે જે તમને જાણવા પૂરતી જ છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણરાજ્યો પ્રાપ્ત થાય છે તેમાંથી આપણને ગણરાજ્યો માહિતી પ્રાપ્ત થઈ છે ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે તો ગણરાજ્ય વિશે જે આપણે માહિતી મેળવી એ ગણરાજ્યના યુગ દરમિયાન ભગવાન જે મહાત્મા બુદ્ધ હતા એમનો જન્મ થયો હતો અને તેને પરિણામે તેને બુદ્ધકાલીન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વમાં અન્યત્ર એટલે કે પાટા એનેન્ટ્સ રોમ ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે એ જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે તો મિત્રો અહીં આપણું આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે